રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે સત્તરથી બાવીસ જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે એકવીસથી પચીસ જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે

દક્ષિણ પવનના ફૂંકાતા પવને લગભગ ઉત્તર ભારતમાં ગરમી રહી છે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં ચોમાસું સક્રિય થશે આ વખતે જે પડવા પવનો છે એ દક્ષિણ ગોળમાંથી પવનોની ગતિ આ પવનની ગતિ જે છે એ લગભગ સત્તરથી બાવીસમાં ભાવનગરના ભાગો લાઠી બાબરા તેમજ એ અન્ય ભાગો ઉપરાંત થોડાક અંશે છે અમરેલીના ભાગો જૂનાગઢના ભાગોમાં કઈ ઓછું રહેશે પરંતુ અચ્છા કાકા જે રીતે સત્તરથી બાવીસ સુધી સારા પવનો સાથે વરસાદની સંભાવનાઓ છે કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કે જેના કારણે આ ગુજરાતમાં સારો વરસાદ પડશે વરસાદી સિસ્ટમ તો કોઈ સક્રિય થઈ નથી પણ પવનની ગતિ જમીન છે એ અરબ અરબસાગરમાં ભેજ લઈને પવનમાં આવશે અને સત્તર સત્તેરથી લગભગ વીસમાં સાગરમાં એક લો પ્રેશર થશે અને બંગાળ ઉપસાગરમાં પણ ડીપ પ્રેશર બનશે જેના કારણે બંગાળસાગરમાં જે ધોરણ ભેદ છે પૂર્વ ભારત તરફ જશે એકવીસથી ચોવીસ પચીસમાં આદ્ર નક્ષત્ર આવશે અને આ આદ્ર નક્ષત્રમાં લગભગ ગુજરાતના મહદ ભાગોમાં સતરાચર વરસાદ થવાની શક્યતા રહે છે